નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમસ્યાનું સમાધાન ઋષિ ચિંતન થી. સમસ્યા: મારો ભૂતકાળ દુઃખદાયક તથા અસર્જનક રહ્યો છે. હવે મને ભાન થયું છે કે હવે બચેલા થોડાક સમયમાં કંઈક વિશેષ કરીશ એવું મને લાગતું નથી. આવું વિચારીને મન દુખી રહે છે. ઋષિ પંડિત રામ શર્મા આચાર્ય જણાવે છે કે જે સમય વીતી ગયો તે જો દુઃખદ અને અસંતોષજનક હોય તો પણ હજુ જે સમય બાકી છે તેનો ઉત્તમ ઉપયોગ કરવામાં આવે તો ભૂતકાળમાં જે બગાડ થયો તેને સુધારી શકાશે. ગણવામાં ભૂલ થાય તો ફરી કરવામાં સાનો સંકોચ. નવેસરથી જો સારી બાબતને અપનાવવામાં આવે તો ભૂતકાળની ભૂલોને સુધારી શકાય છે. ભૂતકાળમાં ખોદેલી ખાઈને પૂરવાનો પ્રયત્ન જો કરવામાં આવે તો સમતળ જમીન તૈયાર થઈ શકે છે જેની ઉપર નવો પાક પકવી શકાય અથવા તો નવું ભવન તૈયાર કરી શકાય. મનમાં જાગતા નવા સાચા ઉમંગ પ્રમાણે જીવન જીવવાનો નિશ્ચય કરવામાં આવે તો નવા માર્ગ મળે છે અને જીવન બદલાઈ જાય છે. જો ઊંચે ઉઠવાનો નિશ્ચય કરવામાં આવે તો ભગવાન પણ પોતાના હાથ લાંબા કરીને દુપટાને અવશ્ય તાળે છે. જેમણે ઊંચા ઉઠવાનો પ્રયત્ન કર્યો છે તેમણે ભગવાને હંમેશા મદદ કરી છે. પોતાના જીવન લક્ષ્યમાં સંકલ્પિત સમર્પિત અને કટિબદ્ધ માણસને મજધારમાં ડૂબવું સારી નહોતી. એમની પાસે કોઈ મોટી આશા રાખી શકાય, પરંતુ જયારે તેમને શ્રેષ્ઠતા બનાવવા માટે કમર કસી તો ભગવાને તેમને પૂરેપૂરી મદદ કરી તેમની મુશ્કેલીઓને સરળ બનાવી દીધી. જરૂરી સાધન સગવડો પૂરા પાડ્યા અને એમને એટલા બધા આગળ વધાર્યા કે જ્યાં સુધી પહોંચવાની એમની આશા પણ નહીં રાખી હોય. જય ગુરુદેવ.